ચાલો બાળકો હવે આપણે જોઈએ અવયવની રીત નંબર 3 ઘનની રીતે અવયવ ચાલો એના જો બે સૂત્ર છે a નો ઘન પ્લસ b નો ઘન હોય તો ઘનની રીતે અવયવ એટલે શું તો કે બંને પદનું પૂર્ણ ઘનમૂળ નીકળવું જોઈએ બંને પદ પૂર્ણ ઘન હોવા જોઈએ પૂર્ણ ઘન એટલે શું તો કે બંને પદનું ઘનમૂળ નીકળવું જોઈએ તો એને પૂર્ણ ઘન પદ કહેવાય અને તો જ એના ઘનની રીતે અવયવ પડે દાખલા તરીકે જો a નો ઘન એનું ઘનમૂળ શું થાય a b નો ઘન એનું ઘનમૂળ શું થાય b પ્લસ છે તો પ્લસ બીજા કૌંસમાં પહેલા પદનો સ્ક્વેર પ્લસ હોય તો માઇનસ કરવાના અને માઇનસ હોય તો પ્લસ કરવાના આ પ્લસ છે તો અહીંયા માઇનસ પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચાલો માઇનસ હોય તો કેવી રીતે થાય તો કે પહેલા પદનો ઘનમૂળ એનો ઘન એનું ઘનમૂળ a માઇનસ ના માઇનસ b નો ઘન એનું ઘનમૂળ શું નીકળે b બીજા કૌંસમાં પહેલા પદનો સ્ક્વેર માઇનસ છે તો પ્લસ પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય પહેલો બીજો પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચાલો બાળકો આ હતા સૂત્ર હવે આપણે એ પ્રમાણે દાખલાઓ જોઈએ ચાલો જુઓ x નો ઘન એનું ઘનમૂળ x પ્લસ ના પ્લસ 27 નું ઘનમૂળ તો કે 3 13 9 9 13 27 અને ઘનમૂળ શું નીકળશે 3 બીજા કૌંસની અંદર પહેલા પદનો સ્ક્વેર પ્લસ છે તો માઇનસ પહેલું પદ એટલે x અને બીજું પદ એટલે 3 પ્લસ બીજા પદનો સ્ક્વેર ચાલો આ x પ્લસ 3 એમ ના ચાલ x નો સ્ક્વેર આ માઇનસ ના માઇનસ 3 ગુણ્યા x એટલે 3x પ્લસ 3 નો સ્ક્વેર 9 ચાલો હવે બીજો દાખલો જોઈએ ચાલો શું છે x નો ઘન પ્લસ 8 x નો ઘન એનું ઘનમૂળ શું નીકળે x પ્લસ ના પ્લસ 8 નું ઘનમૂળ તો કે 2 2 4 4 2 8 એટલે શું નીકળશે 2 બીજા કૌંસની અંદર પહેલા પદનો સ્ક્વેર પ્લસ હોય તો માઇનસ પહેલો બીજો પદ એટલે x ના x અને 2 ના 2 પ્લસ બીજા પદનો સ્ક્વેર ચાલો આ x પ્લસ 2 એમ ના ચાલો આ x નો સ્ક્વેર માઇનસ ના માઇનસ 2 ગુણ્યા x એટલે 2x પ્લસ 2 નો સ્ક્વેર 4 ઓકે ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ જો શું છે x નો ઘન પ્લસ 125y નો ઘન x નો ઘન એનું ઘનમૂળ x પ્લસ ના પ્લસ 125 નું ઘનમૂળ 5 55 25 25 5 125 y નો ઘન એનું ઘનમૂળ y બીજા કૌંસની અંદર પહેલા પદનો સ્ક્વેર પ્લસ છે તો માઇનસ પ્લસ હોય તો કેવા કરવાના માઇનસ પહેલો પદ એટલે x બીજો પદ એટલે 5y પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે 5y નો સ્ક્વેર ચાલો x પ્લસ 5y બીજા કૌંસમાં x નો સ્ક્વેર માઇનસ ના માઇનસ 5y ગુણ્યા x એટલે શું થાય 5xy પ્લસ 5 નો સ્ક્વેર 25 25 અને y નો સ્ક્વેર ચાલો આ ત્રણ દાખલાઓ આપણે જોયા એ ત્રણે કેવા હતા પ્લસ નિશાની વાળા હતા હવે આપણે માઇનસ વાળા જોઈએ x નો ઘન એનું ઘનમૂળ x માઇનસ ના માઇનસ 1 નું ઘનમૂળ 1 બીજા કૌંસની અંદર પહેલા પદનો સ્ક્વેર માઇનસ છે તો કેવા થઈ જાય પ્લસ પહેલો બીજો પદ પહેલો પદ એટલે x બીજો પદ એટલે 1 પ્લસ બીજા પદનો સ્ક્વેર 1 નો સ્ક્વેર ચાલો x માઇનસ 1 x નો સ્ક્વેર પ્લસ x એકા x પ્લસ 1 નો સ્ક્વેર 1 ચાલો જુઓ ત્યાર પછીનો પાંચમો દાખલો 8 a નો ઘન b નો ઘન માઇનસ 27 તો ચાલો 8 નું ઘનમૂળ શું નીકળે 2 a નો ઘન એનું ઘનમૂળ a b નો ઘન એનું ઘનમૂળ b માઇનસ ના માઇનસ 27 નું ઘનમૂળ તો કે 3 13 9 9 13 27 એટલે કેટલું ઘનમૂળ નીકળશે 3 બીજા કૌંસની અંદર પહેલા પદનો સ્ક્વેર
પછી માઈનસ છે તો કેવા થઈ જાય પ્લસ પેલો બીજો પદ એટલે કે 2ab અને ગુણ્યા બીજો પદ એટલે કે 3 પ્લસ બીજા પદનો સ્ક્વેર ચાલો 2ab 3m ના બીજા કૌંસમાં 2 નો સ્ક્વેર 4 a નો સ્ક્વેર b નો સ્ક્વેર પ્લસ 3 2 6 અને ab ના ab પ્લસ 3 નો સ્ક્વેર 9 ચાલો બાળકો આ તો ઘનની રીતે પૂર્ણ ઘનની રીતે અવયવની રીત હવે આમાં અમુક દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું જે આવતીકાલે કમ્પ્લીટ કરીને રાખવાના છે